સુરત જિલ્લાના કામરેજના જૂના પોલીસ મથકના કમ્પાઉન્ડમાં 20 વર્ષથી પોલીસ દ્વારા ગુનાના કામે કબજે કરવામાં આવેલા વાહનો સહિતના મુદ્દામાલ અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી જોવા પામી હતી. કામરેજ જૂના પોલીસ મથકના પરિસરમાં 20 વર્ષથી કબજો લાવવામાં આવેલા વાહનો સહિતના મુદ્દામાલની નિકાલ નહીં કરવામાં આવતા અહીં ગંદકીનું સામ્રાજ્ય તથા જંગલી વૃક્ષો ઉગી નીકળતા આ મુદ્દામાલ અહીંના રહીશો માટે ન્યુસન્સ બની ગયો હતો અને જંગલી વૃક્ષો તથા ઘાસ ઉગી નીકળવાના કારણે કેટલીક વખત સાપ નીકળતા અહીંના રહીશો ભયમાં જીવી રહ્યા હતા. જો કે લોકો માટે ન્યુસન્સ રૂપ બની ગયેલા જૂના પોલીસ મથકનો મુદ્દામાલ દૂર કરવા માટે સરપંચ મનીષભાઈ આહિરે લેખિત રજૂઆતો કરી હતી. જે રજૂઆત બાદ પોલીસ દ્વારા વર્ષોથી કબજે લેવામાં આવેલા વાહનો સહિતના મુદ્દામાલને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મુદ્દામાલ હટાવતા સ્થળે ગ્રામ પંચાયત દ્વારા ગાર્ડન અને લાયબ્રેરી બનાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મનીષ આહિર, સરપંચ, ગ્રામ પંચાયત કામરેજ. મનીષભાઈ, અહીંયા શું કામગીરી કરવામાં આવી રહી છે અને ક્યાં ખસેડવામાં આવે છે આ બધું? આ કામરેજ જૂનું પોલીસ સ્ટેશનમાં આશરે 20-એક વર્ષ પહેલાનો પોલીસ સ્ટેશનનો જૂનો મુદ્દામાલ, જે લગભગ 80-100 વાહનો છે, જે થોડા સમય પહેલાં મેં પોલીસ ખાતામાં રજૂઆત કરેલી કે આ મુદ્દામાલ છે જે ગામની વચ્ચે છે, એના લીધે જનાવરો બી આવે છે ને મચ્છરનો બી ત્રાસ વધારે હતો, કે આ મુદ્દામાલ ખસેડી લેવા માટે મેં એક લેટર પર એમને લેખિત રજૂઆત કરેલી, જે આજરોજ અમે અહીંયા મુદ્દામાલ પોલીસ તરફથી ખસેડી લેવામાં આવી રહ્યો છે અને આ જગ્યા પર અમે એક લાઇબ્રેરી બનાવવાનો કામગીરી કરવાના છે. ત્યાર પછી આજે તાપી નદીનો કિનારો છે કે જ્યાં ગામના વડીલો સાંજના સમયે, સવારના સમયે કલાક બે કલાક બેસી શકે એવું એક સ્થળ બનાવવાની ઈચ્છા કરી રહ્યા છે.